साइंस क्वेश्चन पेपर वन विभाग बी 37मो क्वेश्चन बीजा पाठ माथी लीधेलो छे एसिड बेज अने क्षार शुं पूछ्यु छे HCl नु जलीय द्रावण विद्युत नु वहन करी शके छे यारे आल्कोहोल नु जलीय द्रावण विद्युत नु वहन करी शकतु नथी समझावो तो पेली वेली वस्तु मित्रों जयरे वाहक तार माथी विद्युत प्रवाह पसार थाय छे त्यारे मुक्त इलेक्ट्रॉन द्वारा विद्युत प्रवाह नु वहन थाय छे पर जयरे द्रावण माथी विद्युत प्रवाह पसार थतो होय त्यारे द्रावण मां मुक्त आयनो धन आयन अने ऋण आयन होवा जरूरी छे એટલે પેલા જ પોઈન્ટમાં તમારે લખવું પડે કે દ્રાવણોમાં વિદ્યુતના વહન માટે મુક્ત આયનો જવાબદાર છે આ પેલો પોઈન્ટ કે દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહનું વહન ક્યારે જ થઈ શકે જ્યારે એની અંદર મુક્ત આયનો હોય ધનાયન અને ઋણાયન હવે આપણને કીધું છે કે HCl નું જલીય દ્રાવણ વિદ્યુત નું વહન કરી શકે છે તો આપણે કહી દેવાનું કે HCl ના જલીય દ્રાવણ ની અંદર મુક્ત આયનો હાજર હોય છે આલ્કોહોલ નું જલીય દ્રાવણ વિદ્યુત નું વહન કરી શકતું નથી તો કહી દેવાનું કે આલ્કોહોલ ના જલીય દ્રાવણ માં મુક્ત આયનો હોતા નથી એટલે વિદ્યુત નું વહન થતું નથી હવે HCl ના જલીય દ્રાવણ માં H3O plus hydronium ion અને Cl minus ion હોય છે સમીકરણ આપવાનું આ HCl એને તમે પાણીમાં ઉમેરો એને જલીય દ્રાવણ બનાવો લિક્વિડ એટલે એનું આયનીકરણ થાય ઉત્પન્ન થાય H પ્લસ અને Cl માઇનસ H પ્લસ પાણીના અણુ સાથે જોડાઈને બનાવે હાઇડ્રોનિયમ આયન H3O પ્લસ અને વધે Cl માઇનસ આયન આમ HCl ના જલીય દ્રાવણમાં H3O પ્લસ અને Cl માઇનસ આયન હોય છે કારણ કે HCl નું આયનીકરણ થાય છે એટલે મુક્ત આયનો ઉત્પન્ન થાય છે આમ HCl ના જલીય દ્રાવણમાં H3O પ્લસ અને Cl માઇનસ મુક્ત આયનો છે જેને લીધે તે વિદ્યુત નું વહન કરી શકે છે હવે ઇથેનોલ ની વાત કરો એટલે કે આલ્કોહોલ ની વાત કરો આલ્કોહોલ તો કે આલ્કોહોલ ના જલીય દ્રાવણમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી મુક્ત ઇલેક્ટ્રોન નહીં સોરી મુક્ત આયન આમ આલ્કોહોલના જલીય દ્રાવણમાં મુક્ત આયનો હોતા નથી જેને લીધે એ વિદ્યુતનું વહન કરી શકતું નથી તો મિત્રો બે માર્કની અંદર પૂછે તો આટલી વસ્તુ લખવાનું આવે પહેલો પોઈન્ટ કહી દેવાનો કે જે જલીય દ્રાવણમાં મુક્ત આયનો હોય છે તે વિદ્યુતનું વહન કરી શકે છે એટલે કે દ્રાવણમાં વિદ્યુતના વહન માટે મુક્ત આયનો જવાબદાર છે HCl ના જલીય દ્રાવણમાં H3O પ્લસ અને Cl માઇનસ મુક્ત આયનો હોય છે તેથી તે વિદ્યુતનું વહન કરી શકે છે આયનીકરણનું સમીકરણ આપો અને આલ્કોહોલ વિશે કહી દઉં કે આલ્કોહોલના જલીય દ્રાવણમાં મુક્ત આયનો હોતા નથી તેથી તે વિદ્યુતનું વહન કરી શકતું નથી બે માર્ક આભાર